વિદ્યાર્થી મિત્રો, ઉસ્કર ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું રાકેશ કુકડિયા અને આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ ચેપ્ટર નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન નો પાર્ટ 2 ભણવા જઈ રહ્યા છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. અ ગુડ લોર્ડ રિક્વેસ્ટ ધ એન્જલ, એટલે કે ભગવાન છે, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, ભગવાન છે એ એન્જલ એટલે કે જે દેવદૂત છે તેને વિનંતી કરી રહ્યા છે, તેને રિક્વેસ્ટ કરી રહ્યા છે, પ્લીઝ ગો ટુ બેડ, કે છઠ્ઠા દિવસથી આજે ઓવર ટાઈમ કરી રહ્યા છે, એક્સ્ટ્રા જે કામના સમય છે એની કરતાં પણ વધારે સમય આપીને એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે આ એક ક્રિએશન બનાવવા માટે, એક પ્રાણી બનાવવા માટે અને એક મમ્મીનું સ્ટાન્ડર્ડ મોડલ બનાવવા માટે. એટલા માટે તે રિક્વેસ્ટ કરે છે કે પ્લીઝ ગો ટુ બેડ, હવે સૂઈ જાઓ. ગો ટુ બેડ એટલે કે સૂઈ જવું. ડુ નોટ ટેક ધીસ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ટ્રબલ એટલે મુશ્કેલી અથવા તો મૂંઝવણ. તો કે તમે ડુ નોટ ટેક ધીસ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, તમે આ એક દિવસમાં એટલી બધી મુશ્કેલી છે, મૂંઝવણ છે એ એક દિવસમાં ન ઉપાડો, તમે એટલું બધું કાર્ય એક દિવસમાં ન કરો. આઈ કેન નોટ હી રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી, નકારવું, તે ના પાડે છે. આઈ કેન નોટ હી રિફ્યુઝ. આઈ હેવ કમ્પ્લીટ મોસ્ટ ઓફ ધ વર્ક. આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ આઈડિયા ઇન ટુ ધીસ મોડલ. રિફ્યુઝ એટલે ના પાડવી, નકારે છે અને કહે છે કે આઈ કેન નોટ, હું આ ન કરી શકું, હું બેડ પર સુવા ન જઈ શકું. આઈ હેવ કમ્પ્લીટેડ મોસ્ટ ઓફ ધ વર્ક. હેવ કમ્પ્લીટેડ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, હેવ પ્લસ વી થ્રી, એટલે મેં મારું મોસ્ટ ઓફ એટલે કે મોટા ભાગનું કાર્ય છે એ પૂરું કરી દીધું છે. આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ આઈડિયા ઇન ટુ ધીસ મોડલ. મેં મને જે સારા લાગતા હતા, જે સૌથી શ્રેષ્ઠ લાગતા હતા, બેસ્ટ હતા, એ બધા જ આઈડિયા છે તે આ મોડલમાં મૂક્યા છે. અને ગોડ લોર્ડ છે, ભગવાન છે, એ કહે છે કે મારી જે મહેનત છે એ અહીંયા રંગ લાવવાની છે, ખૂબ જ સારું એવું મોડલ તૈયાર થવાનું છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન હી ઇઝ સિક. હીલ એટલે મટાડવું અથવા તો સાજુ કરવું. અને કહે છે કે નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક. સિક એટલે બીમાર પડવું અને હીલ એટલે સાજા કરવું, એટલે કે જ્યારે પણ મમ્મી બીમાર પડશે ત્યારે તેને ઓટોમેટિકલી સાજી થઈ જશે એવી તાકાત છે, તેવી એક શક્તિ છે એ પણ તેને આપી છે. અને ભગવાન કહે છે કે લોકોની પણ મૂંઝવણ છે તે સારા કરવામાં આ મધર છે એ બધાને કામ આવશે. કેબેજ એટલે કોબી થાય. અને અહીંયા ભગવાન કહે છે કે શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. કે તેની પાસે એવી તાકાત હશે કે તે ખાલી 6 ઘરના 6 મેમ્બર હોય તેને અડધો કિલો કોબીઝ હોય ને તો પણ તેને એ સંભાળી લેશે, તેને એ સરસ રીતે ખવડાવી દેશે. ફીડ એટલે ખવડાવવું અને એબલ એટલે તાકાત, ક્ષમતા હોવી. તો કે એબલ ટુ ફીડ 6 મેમ્બર્સ ઓફ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, અડધા કિલો કોબીઝમાં તે આખા પરિવારને એ જમાડી દેશે, ખવડાવી દેશે. એન્ડ સી વુડ મેનેજ અ 9 યર્સ ઓલ્ડ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેશન. ઇરિટેશન એટલે મૂંઝવણ થાય, કોઈ પણ જાતની મૂંઝવણ વગર. શી વુડ મેનેજ એટલે કે તે મેનેજ કરી લેશે, વ્યવસ્થિત રીતે સંભાળી લેશે 9 વર્ષના 9 યર્સ ઓલ્ડ ચાઇલ્ડ એટલે કે 9 વર્ષના બાળકનું નાવાનું, પ્લે રમવાનું, સ્ટડી ભણવાનું, ફૂડ ખાવાનું અને સ્લીપ એટલે કે સુવાનું, કોઈ પણ જાતની મૂંઝવણ વગર આ બધી જ બાબતો છે તે મેનેજ કરી લેશે, કોઈ પણ જાતના ડર વગર કે કોઈ પણ જાતની પીક વગર, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર આ બધું જ મેનેજ કરી લેશે. ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધ મોડલ્સ ઓફ ધ મધર વેરી સ્લોલી. જે દેવદૂત હતું, એન્જલ હતી, તે ધીરે ધીરે
ખૂબ જ ઝડપથી નહીં પણ ખૂબ જ શાંતિથી આ મોડલ છે જે તૈયાર થયું છે, સ્ટાન્ડર્ડ મોડલ, વેન્ટ અરાઉન્ડ એટલે કે ફરતે આટો મારવો, તેની આસપાસ એક ચક્કર લગાવે છે ખૂબ જ ધીરે ધીરે. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. તે તેને ટચીસ એટલે સ્પર્શ કરે છે અને કહે છે, સેડ એટલે કહેવું, કહે છે કે ઇટ્સ ટુ સોફ્ટ, તે ખૂબ જ સુવાળું છે, નરમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન છે એ એક્સાઇટેડ એટલે પહેલાં પણ આવ્યું છે આતુરતાથી અથવા તો ઉત્સુકતાથી કહે છે, બટ વેરી ટફ, તે ખૂબ જ મુશ્કેલ છે. ટફ એટલે મુશ્કેલ હોવું, ખૂબ જ મહેનતવાળું કાર્ય હોય તેવું હોવું. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર્સ કેન ડુ એન્ડ એન્ડ્યોર. જો અહીંયા એન્ડ્યોર એટલે સહન કરવું આપ્યું છે અને ઇમેઝિન અથવા તો ઇમેઝાઇન, ઇમેઝાઇન એટલે કલ્પના કરવી, વાસ્તવિકતાની દ્રષ્ટિએ કલ્પના કરવી. યુ કેન નોટ ઇમેઝિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. અહીંયા વોટ એટલે શું નથી, વોટ એટલે કે જે છે અથવા તો કે તે છે, એટલે કહે છે કે તમે ઇમેજિન નહીં કરી શકો, તમે કલ્પના નહીં કરી શકો કે આ મધરનું મોડલ છે તે શું કરી શકે છે અને તે શું સહન કરી શકે છે. ભગવાન ખૂબ જ સારા સારા લક્ષણો આ મોડલમાં મૂકે છે અને તેને ખૂબ જ સારું એવું નામ આપી શકાય. કેન ઇટ થિંક, શું તમે વિચારી શકો છો કે નોટ ઓનલી થિંક, નોટ ઓનલી થિંક્સ બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. તમે વિચારી શકો છો એ કે ભગવાન કહે છે, રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું અને કોમ્પ્રોમાઇઝ એટલે તડજોડ કે સમાધાન કરવું, ત્યજી દેવું પણ થાય. કોમ્પ્રોમાઇઝ એટલે ત્યજી દેવું પણ થાય, તો કે તમે વિચારી પણ નથી શકતા. નોટ ઓનલી થિંક, તે વિચારી નથી શકતી, બટ કેન રીઝન, તે કારણ પણ આપી શકે છે, તે વિચારી પણ શકે છે. અને કોમ્પ્રોમાઇઝ ટુ સીટ ધ લોર્ડ, ભગવાન કહે છે કે તે કોમ્પ્રોમાઇઝ એટલે ત્યાગ ત્યજી બી દે છે અને સમાધાન પણ કરી શકે છે. તો ભગવાન છે એ આમાં ખૂબ જ સારા સારા લક્ષણો છે તે આ મોડલમાં મૂકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું, એન્જલ છે એ પ્રભાવિત થાય છે. એન્ડ હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર્સ એક્રોસ ધ ચીક, ચીક એટલે ગાલ થાય, અને તે ખૂબ જ મોડલની નજીક જાય છે અને ખૂબ જ નિખાલસતાથી ખૂબ જ સારી રીતે તેને જોવે છે. એન્ડ મૂવ હિઝ ફિંગર્સ એક્રોસ ધ ચીક, અને તેના ગાલની ઉપર આંગળીઓ ફેરવે છે, ચીક એટલે ગાલ થાય, અને કહે છે, ઓ લોર્ડ હર આઈઝ આર લીકિંગ. લીકિંગ એટલે કે આપણે કહીએ છીએ સૂવો પડવો અથવા તો પાણીના બૂંદ છે એ લીક થવું અથવા તો પાઇપલાઇન લીક થાય છે એટલે લીકિંગ કીધું છે. તો કે તેની આંખમાંથી પાણી લીક થઈ રહ્યું છે, પાણી સરી પડે છે. તો કે હાઉ ડીડ ધીસ હેપન, ઇટ મસ્ટ બી અ ટીયર, એ કે આ કઈ રીતે થયું, આ તો એ કે આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તેને ત્યાં મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્ડ એટલે કે ઉદ્ગાર કરવો, જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણશું ત્યારે એક્સક્લેમેટરી માર્ક્સ આવશે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ આવશે, ત્યારે ખબર પડશે. એક્સક્લેમ એટલે ઉદ્ગાર કરવો, કે મેં તો આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં તેને ત્યાં મૂક્યા જ નથી, આ આંસુ ક્યાંથી આવ્યા. ઇટ ઇઝ અ મિરેકલ, આ તો એક ચમત્કાર છે. મિરેકલ એટલે ચમત્કાર થાય. અને ભગવાન કે ભગવાને ઘણું બધું આપ્યું છે, ભગવાને ઘણી બધી વસ્તુઓ આ માતાને આપી છે, પણ આંસુ આપ્યા નહોતા તો પણ આવી ગયા. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. તો દેવદૂત કહે છે કે વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ્સ, એ કે આ આંસુ તો શાના, કઈ રીતે આંસુ આવ્યા, એવું ભગવાનને પૂછે છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, યુનિક એટલે અજોડ, અનુપમ એટલે કે વિશ્વમાં ન હોય તેવું હોય તેને અનુપમ કહેવાય. ઇટ ઇઝ અ સમથિંગ યુનિક, આ તો એ કે યુનિક છે, એ
વર્લ્ડમાં ન હોય અજોડ, આખી દુનિયામાં જેની પાસે ન હોય તેવી અજોડ વસ્તુ છે. મેબી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. એક્સપ્લેન એટલે વિસ્તારથી સમજાવવું, વિસ્તારથી સમજાવે છે કે આ તો એ કે વિશ્વમાં અજોડ છે. મેબી એટલે કદાચ. ઇટ ઇઝ ફોર પેઇન, આ દુઃખના પણ આંસુ હોઈ શકે. જોય એટલે કે ખુશીના પણ આંસુ હોઈ શકે. ડિસએપોઇન્ટમેન્ટ એટલે ના ખુશીના પણ હોઈ શકે. પ્રાઇડ એટલે ગર્વ, અથવા તો ખૂબ જ સારું અનુભવ થાય કોઈ કંઈ જીતે અથવા તો કોઈ કંઈ સારું કાર્ય કરે અને માતા પિતાને તેના પર ગર્વ હોય તેને પણ પ્રાઇડ કહી શકાય. લોનલીનેસ એટલે એકલપણું, અને એ એકલપણાના પણ આંસુ હોઈ શકે એવું ભગવાન વિસ્તારથી આ એન્જલ છે, દેવદૂત છે, તેને સમજાવે છે. અને ભગવાન આવું સમજાવે છે, એટલી બધી સરસ મજાની વસ્તુઓ આ એન્જલ સોરી આ મધરને આપે છે અને પછી કહે છે. તો દેવદૂત છે જે એન્જલ છે એ ભગવાનને કહે છે કે વોટ વન્ડરફુલ ક્રિએશન. જે આ ચેપ્ટર છે એનો આ સાર હતો કે વોટ વન્ડરફુલ ક્રિએશન. ખૂબ જ સરસ મજાનું અને ખૂબ જ સારું એક પ્રેરણાદાયી ચેપ્ટર છે. મમ્મીને કેટલા દુઃખો પડે છે, કેટલી કેટલી હદે આપણે તેને હેરાન કરીએ છીએ, તે બધું જ સમજવા જેવી વાત છે. અને આપણે આટલું હર્ટ અથવા તો આટલું દુઃખ માતા પિતાને ન આપવું જોઈએ, તેની કેર કરવી જોઈએ, તેની સંભાળ લેવી જોઈએ અને તેને સમજવા જોઈએ. તો થેન્ક યુ ફોર વોચિંગ.